કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન શિબિર કંડારી મુકામે આયોજિત કરાય. સેવા હિ સમર્પણ, રક્તદાન એ મહાદાન છે. સમાજમાં જરૂરિયાત લોકોને લોહીની જરૂર પડતી હોય છે, જેને પહોંચી વળવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાવ્યું, જેમાં લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, મોટી સંખ્યામાં યુવા મોરચા પ્રમુખ સ્નેહલ કુમાર પટેલ, મહામંત્રી પૃથ્વીરાજસિંહ પરિહાર, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગરજણ વિધાનસભા વિસ્તારમાં ગરજણ મુકામે સહજાનંદ કોઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાનું થયું. કોઓપરેટિવ સોસાયટીનો આખો અહેવાલ, એની કામગીરી, સેવાકીય પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, એ ઉપરાંત ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ એમનાથી થાકે ચાલી રહી છે, એનાથી અમને વાકેફ કર્યા. આ પ્રસંગે મારું પણ મહાનુભાવે સ્વાગત કર્યું. અને ત્યાર પછીના કાર્યક્રમમાં જૂની જીથરડી ગામે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ત્રીજી વખતના પ્રધાનમંત્રી બન્યા પછી પ્રથમ મન કી બાતનો કાર્યક્રમ અમે નિહાળ્યો. અને હવે પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે, અને વૃક્ષારોપણના કાર્યક્રમ પછી બ્લડ, પહેલાં અમે બ્લડ ડોનેશનનો આખો કાર્યક્રમ જોયો. યુવાનોએ પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર અન્ય કોઈક પણ જરૂરિયાતમંદને તાત્કાલિક બ્લડની જરૂર પડે તે એવા લોકોને મદદરૂપ થવાના આશયથી આજે ઘણા બધા યુવાનોએ એ જીથરડીની અંદર, જૂની જીથરડીમાં પોતાનો બ્લડ દાન કર્યું છે. અને હવે પછીનો વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીશું. સર, કહેવાય કે અત્યારે પ્રવાસ મહોત્સવ જે ચાલ્યો અને આપણા જ વિસ્તારની અંદર, અમદાવાદ વિસ્તારની અંદર ચૈત્ર વસાવા જે આક્ષેપ કર્યા કે ભાઈ જે આ સરકાર તાઇફા કરી રહી છે, શું કહેશો સાહેબ? વિરોધ પક્ષો તો કરવાના જ છે ને, ચૂંટણીમાં બી બહુ આક્ષેપો કર્યા છે. અહીંયા ચૈત્ર વસાવા ને આખા દેશમાં પ્રધાનમંત્રી આટલું સુંદર કામ કરે છે, ગુજરાતના મુખ્યમંત્રી સરસ આ પ્રકારનું કામ કરે છે ને, લોકોને વિકાસ દેખાય છે, છતાં એમને દેખાતું નથી, આપણે શું કરવાનું? આજે જે પ્રકારનો વિકાસ થયો છે, આજે શાળા પ્રવેશનનો કાર્યક્રમ ચલાવો, કે જેવી તે બાબત છે, મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓથી માંડીને આઈએએસ અધિકારી, આઈપીએસ અધિકારીઓ ઉન્નાણ વિસ્તારમાં શાળા પ્રવેશના કાર્યક્રમમાં જઈ અને બાળકો, ગરીબ પરિવારના બાળકો, મધ્યમ વર્ગના બાળકો ભણે, શિક્ષણનું આજે મહત્ત્વ સમજાવી રહ્યા છે. આજે એક જબરજસ્ત મોટો આખા ગુજરાતમાં મેસેજ આપ્યો છે કે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે, બાળકો સારું સમયસર સ્કૂલમાં ભણવા જાય એ માટેનો સરસ પ્રકારનો અભિગમ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, આજે હાલ પ્રધાનમંત્રી છે, એમના સમયથી આ શાળા પ્રવેશનો, કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ચાલે છે, જેના કારણે ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ આવી છે. ઠીક છે, કદાચ આટલા મોટા વિશાળ ક્ષેત્રની અંદર નાના મોટા પ્રશ્નો હશે, પણ આજે 99% આજે ગુજરાતની અંદર તમામ પ્રકારની શૈક્ષણિક સારામાં સારી સુવિધાઓ છે. અને ભારત સરકારની, રાજ્ય સરકારની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતને એનો લાભ આપી રહી છે. આક્ષેપ કરનારા લોકો તો આક્ષેપ કરે, એમને બીજો વિષય કંઈ જ નથી. સર, બીજો આક્ષેપ ચૂંટણી દરમિયાન થયો કે આપની જે ગ્રાન્ટો છે, ગ્રાન્ટો પરત જાય છે. એવી જ કરજણ તાલુકામાં પણ ઉમેર થયું છે કે ભાઈ સાંસદ સભ્ય 5 વર્ષની અંદર આ 7મી તમ જે તમારે દેખાતા નથી અને ગ્રાન્ટો આપવા પાડવામાં આવતી હોય, શું કહેશો? જો સાંસદ તમે આટલા આ વખતે ભરપૂર વોટ આપીને જંગી મળતી, લોકો જે મત આપે છે એટલે અમારી સેવાકીય પ્રવૃત્તિ, અમારો પ્રવાસ, એને ધ્યાનમાં રાખીને લોકો મત આપે છે. આક્ષેપ કરનાર તો કરે, મારી ગ્રાન્ટ લેપ જાય છે એવા આક્ષેપ, એની પાસે કોઈ પુરાવો છે? મેં ત્યાં પણ મેં કીધું, ચેલેન્જમાં આવો, મારી સાથે વાર્તાલાપ કરી, જાહેરમાં ડિબેટ કરો કે મારી ક્યાં ગ્રાન્ટ લેપ ગઈ. એવો આક્ષેપ કર્યો કે મનસુખભાઈનું કાર્યાલય નથી, તો એમને બતાવું મારો કાર્યાલય જ્યાં ચાલે છે ભરૂચમાં, આયોજન ભવનમાં. આ તો વિરોધ પક્ષોવાળા પાસે ભાજપ સરકાર કે અમારા જેવા પર કોઈ આક્ષેપ કરી શકાય એવા કોઈ મુદ્દા જ નથી, એટલે હવામાં બધી વાતો ફોંકે છે, ઠોકામ ઠોક કરે છે, અને આજે લોકો એમને સ્થાન દેખાડી દીધું છે. આખા ગુજરાતમાં 2 જગ્યાએ આમ આદમી પાર્ટી લડી, તાકાત હતી તો 26 લોકસભા લડવી હતી ને, એટલે આ ફેંકુ માણસો છે. અને અમે પ્રજાને અપીલ કરીએ છીએ કે આવા ફેંકુ માણસો, જુઠ્ઠા લોકોની વાતમાં નહીં આવે. ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ જબરજસ્તીના થઈ રહ્યો છે, અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. આખા દેશની કાયા પલટ થવાના છે, અમેરિકાની હરોળમાં દેશને આપણે લઈ જવાના છે. તો બધા સરકારની જે પોલિસી છે, વિકાસની જે વાતો છે, વિકાસની યોજનાઓ છે, બધા સહયોગ કરે એ જનતાને અમે અપીલ કરીએ છીએ. સર, કરજણ વિસ્તારમાંથી આટલા બધા પ્રમાણમાં મત મળ્યા, શું કહેશો જનતાને બાબતે? એનો જનતાનો અમે આભાર માને છે. અને જે અમારા જે સંગઠનના લોકો અને ધારાસભ્યથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે બધા તૂટેલા સભ્યો છે,
એકબીજાના સમન્વયથી અમે પ્રજાનું કામ કરીએ છીએ, લોકોના કામ કરીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, નરેન્દ્રભાઈ મોદી ને લોકો ઈચ્છે છે, એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત મોટી કરજણ વિધાનસભામાંથી લીડ મળી છે. ખૂબ ખોટો પ્રચાર, અપપ્રચાર થયો, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બાકીના બધા કેટલાક સંગઠનો, જે સરકાર વિરુદ્ધના સંગઠનો બધા ભેગા થયા, છતાં પણ એમ આટલી ટફ ફાઇટ હતી, છતાં પણ કરજણ વિધાનસભામાંથી ખૂબ સારામાં સારા મત ભાજપને મળ્યા છે.